ક્યારનો એકલો બેઠો છું. ના ના ટીનિયાને ફોન કરું. રાત્રે મનિયાની બર્થડે છે તો કેક બેકનો પ્રોગ્રામ કરીએ. અલે આ તો રિંગ વાગે છે, ઉપાડતો નથી, શું કરું. હાલો હાલો, ક્યાં છે ટીનિયા? હાલો, હા બસ તારી પાછળ જ છું. બે જણ ભેગા થઈએ તો કઈક પ્રોગ્રામ કરીએ રાતે 12 વાગે નો, કઈક વિચારીએ શું કરવું છે. એટલે તને કોલ કર્યો હતો કે તું આવે તો આપડે કઈક વાત કરીએ. શું કરીશું બોલ. રાત્રે 12 વાગે ના પ્રોગ્રામ નું તો બરાબર, પણ અત્યારનું શું, અત્યારે શું કરીશું? એટલે મેં વિચાર્યું કે આપણે બે ભેગા થઈશું તો કઈક રસ્તો કરીશું, કઈક વિચારીશું, અત્યારે બીજું કઈક કરીશું. ચાલ મૂવી જોવા જઈએ. અત્યારે તો પેલું આવ્યું છે ને ખલાઈવાનું મૂવી, બહુ જોરદાર મૂવી લાગે છે. ચાલ જઈએ આપણે બંને, મજા આવશે. ખલાઈવાનું મૂવી જોઈશું. લા બહુ મજા આવે. એ પેલી તલવારો ઉટકે અને પેલી દ્રાક્ષના 5 કટકા થઈ જાય, આમ ખતરનાક. જોવાની કઈક અલગ મજા આવે યાર. અચ્છા થલાઈવાનું મૂવી, પેલો વિલન ગોળી મારે અને થલાઈ આમ હવામાં ઉચકીને આમ પકડી લે, એ મૂવી ની વાત કરે. હા ને, પેલા ગાડીઓની વચ્ચે ટ્રેક્ટર ફસાઈ ગયું હોય, થલાઈવા બધી ગાડીઓની વચ્ચે ટ્રેક્ટર કુદાય ને જતો રહે, આપણે સાયકલ બી કુદે જબરું પોસિબલ થઈ જાય ને એનાથી. હા લા થલાઈવા એટલે થલાઈવા બી ખતરનાક હોય. થલાઈવા મેં તો એના બહુ બધા મૂવી જોયા એટલે બહુ મજા આવશે. ખતરનાક છે લા થલાઈવા. તો ચાલ આજે જ એક મૂવી જોઈ નાખે. ચાલ ચાલ થલાઈવા નું જોઈ કાઢે, મજા આવશે. લા ચાલ જલ્દી. પ્રોગ્રામ કરવાનો છે તો શું કરીશું એનું, એ તો વાત કરી જ નહીં આપણે. એનું ડિસ્કશન તો કરવું પડશે, પિક્ચર તો જોવા જવાનું જ છે, પણ પેલા એનું ડિસ્કશન કરવું પડશે ને. બોલ શું કરીશું રાતનું. અરે હા, આજે તો ચોકલેટ કેક લઈને મનિયાને બરાબર ચોકલેટ નું ફેશિયલ કરી નાખવું છે. અલે આ તારી વાત તો સાચી છે, પણ કેકના પૈસા હું નથી આપવાનો. કેમ નહીં આપવાનો? દર વખતે તો તું આપે છે, આ વખતે કેમ નહીં આપે? શું મને આપણો ભાઈબંધ નથી? અલે ભાઈ તારી વાત 100% સાચી, પણ મેં છે ને એક વચન લીધું છે કે આજ પછી હું કેકના પૈસા નહીં કાઢું. તને ખબર છે કે મને કાલે એક વોટ્સઅપમાં વિડીયો આવ્યો હતો, અને વિડીયોમાં શું હતું? વિડીયોમાં છે ને મેં એવું જોયું, એ ખેતી નામનું દેશ છે, અને ત્યાં આગળ લોકો એટલો ભૂખમરો છે ને કે લોકો માટીના રોટલા બનાવીને ખાય છે. તે વિચાર્યું છે કદી? માટીના રોટલા જોયું છે કદી? તો પછી બોલ તું હવે. અરે વોટ્સએપ પર તો ઘણું બધું ફેક આવે છે ને, આવું બધું તો આવતું જ રહેતું હોય છે યાર. અલ્યા ભાઈ તારી વાત 100% સાચી, હું ના નથી વાળતો, પણ મેં બી ખુદે જોયું છે. તું એક સિમ્પલ વસ્તુ વિચાર કે આપણે લોકો દરેક જણની બર્થડેમાં ભેગા થઈએ છીએ અને કેક લગાડીએ, અરે કેક લાવીએ છીએ, અને કેકનું શું કરીએ છીએ? પછી બધાના મોઢા પર ફેસેલ જ કરીએ છીએ. એ કેક ખાવાની વસ્તુ છે, આપણે એનો યુઝ ખાવામાં કરીએ છીએ. આપણે એ કેક કોઈ ગરીબ છોકરાને ખવડાવીશું, એની આંતરડી નહીં ઠંડી ભરે, એ છોકરો આપણને આશીર્વાદ આપશે, એના મા બાપ આપણને આશીર્વાદ આપશે. આશીર્વાદ તો વાત બરોબર છે, પણ કોકનું ભૂખ્યાના પેટમાં અન્ન જશે ને. આપણે બધાએ ભેગા થવાનું, સેલિબ્રેશન કરવાનું, પણ કેકના પૈસા આપણે છોકરાઓને આપવાના, એ આજથી મારું નક્કી છે. તમારા લોકોને જે નક્કી કરવું હોય, પણ હું કેકના પૈસા નહીં આપું, હું કેકના પૈસા એ છોકરાઓને જ આપીશ. તારી વાત ખરી છે, તારી વાત મને ગમી. આમ બી ચોકલેટ ફેશિયલથી મન્યો કે રૂપાળો તો થઈ નથી જવાનો, એના કરતાં એ ગરીબ છોકરાના પેટમાં જે થોડું અન્ન પડશે તો એ આપણા દોસ્તને આશીર્વાદ આપશે અને એનો બર્થડે સુધરી જશે. વાત સાચી છે. ચાલ આજથી જ આ કામની શરૂઆત કરી. આથી થલાવા મૂવી પણ નથી જોવું, એ મૂવીના પૈસા પણ આપણે ગરીબ બાળકો માટે આપી દઈએ. આમ બી ત્યાં પેલા શાકભાજીની જેમ માણસોને ઉડાવતો હોય છે, એને કરતાં એ ગરીબ છોકરાના પેટમાં થોડું અન્ન જશે તો વધારે સારું લાગશે. ચાલ ચાલ.
ધીમે ધીમે થોડું ફરીથી હાથ મિલાતા